રાજસ્થાનમાં આજે સત્તા પલટો થશે કે કાલે થશે એવું વિચારતા વિચારતા મહિનાઓ વીતી ગયા છે પરંતુ હજુ પણ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન છે સચિન પાયલટ મહિનાઓથી દુલ્હાનો સૂટ પહેરીને બેઠા છે પરંતુ જાન જોડવાનું નામ લઈ રહ્યા તેનું કારણ છે પંજાબ પંજાબમાં કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તનનો પ્રયોગ કર્યો હતો અને તેમાં સત્તા ગુમાવવાનો વખત આવ્યો હવે માત્ર બે રાજ્યોમાં કોંગ્રેસની સત્તા બચી છે તેમાં જો રાજસ્થાન હાથમાંથી જતું રહે તો મોટું નુકસાન ગણાય કોંગ્રેસને હાલ આટલું મોટું નુકસાન કરવું પોસાય તેમ નથી અશોક ગેહલોત નેતૃત્વ પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યા નથી પચીસમી સપ્ટેમ્બરે કોંગ્રેસ હાઇકમાન્ડે તકતા પલટનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધારાસભ્ય મીટીંગમાં ના આવતા તે પ્રયાસ નિષ્ફળ ગયો કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે આમાંય હવે રાજસ્થાનના ચૂંટણીને જાજો સમય રહ્યો નથી જો એવા માં સચિન પાયલોટ સીએમ બનશે તો એ કશું કરી શકશે નહીં આથી કોંગ્રેસ હાઇકમાન્ડ આગામી ચૂંટણી પહેલા નવા નેતૃત્વ પર વિચાર કરવા માંગતી નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી